નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો ની વિશેષ રજૂઆત મિશન વર્લ્ડ કપ માં આપનું સ્વાગત છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ગઈકાલે મેચ રમાઈ. આ મેચ ટીમ ઇન્ડિયા જીતી અને આખરે T20 વર્લ્ડ કપ માં ભારતે જીતનું ખાતું ખોલાવી દીધું. તો ટીમ ઇન્ડિયાએ જે રીતે આયરિશ ટીમને પછડા કારણે ક્રિકેટના મેદાન ઉપર ગઈકાલે ટીમ ઇન્ડિયાને ફાયદો થઈ ગયો તેના વિશે આજે ખાસ વાત કરીશું. ખાસ કરીને રોહિત શર્માની કેપ્ટનશીપમાં જે પ્રકારે આપણી ટીમ ઇન્ડિયાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું છે, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બોલર્સે જે રીતે પોતાનો જલવો દેખાડ્યો, આયર્લેન્ડના બેટર્સની દયનીય હાલત કરી દીધી, આખરે આ જીતનો શ્રેય કોને જાય છે, મેદાનમાં કોણે પોતાનો જલવો દેખાડ્યો, તમામ વાતો આજે કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા આપણે શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ આ મેચ અંગેનો ખાસ અહેવાલ. તો ભારતે પોતાની વર્લ્ડ કપ સફરની શરૂઆત જીતથી કરી. આયર્લેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટે પરાજય આપીને ભારતે પોતાની ઉત્કૃષ્ટ બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગનો પરિચય આપી દીધો. આયર્લેન્ડ સામે જીતવાનું તો મહત્વનું હતું, પણ પ્રતિકારની શક્યતા નહિવત હતી. પણ ત્યાંની અનઇવન પીચો પર ભારતનું બોલિંગ યુનિટ અને ભારતના બેટર્સ કેવું પ્રદર્શન કરે છે તે જોવું પણ મહત્વનું હતું. ભારતના જસપ્રીત બુમરાહ, અર્શદીપ અને સિરાજે સારી લાઇન લેન્થની બોલિંગ સાથે સારો સ્વિંગ પણ મેળવ્યો ખૂબ જરૂરી હતો. ત્યાંની પીચો પરના બાઉન્સ પર કઈ લાઇનથી બોલિંગ કરવી તે પણ ભારતે અનુભવ્યું અને સફળતા મેળવી. ત્યારબાદ સ્પિનર્સ માટે આ વિકેટો પર કંઈ ખાસ હતું નહીં, તે છતાંય અક્ષર પટેલને એક વિકેટ મળી તે સારી બાબત કહી શકાય. આયર્લેન્ડને સૌથી વધુ નુકસાન બુમરાહે પહોંચાડ્યું. તેની બોલિંગ સાથે ડીલ કરવું આયર્લેન્ડ માટે મુશ્કેલ બની ગયું અને 3 ઓવર્સમાં માત્ર 6 રન આપી 2 વિકેટો લઈ લીધી. હાર્દિક પંડ્યાએ 3 વિકેટો લીધી, અર્શદીપે 2 અને સિરાજે 1 વિકેટ લઈને આયર્લેન્ડને માત્ર અને માત્ર 96 રનમાં ઓલ આઉટ કરી બોલિંગનો દબદબો પુરવાર કર્યો. આમ તો લક્ષ્ય આસાન હતું, તોય ભારતે ઓપનિંગમાં આવેલ વિરાટ કોહલીની વિકેટ જલ્દી ગુમાવી, જ્યારે આઈપીએલ ઇનિંગ રમવા જતા સૂર્યકુમાર પણ સસ્તામાં આઉટ થયો. પણ રોહિતે અર્ધસદી ફટકારી પંતે શાનદાર રમત દાખવતા ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો. ભારતે માત્ર 2 વિકેટ ગુમાવી 12.2 ઓવર્સમાં વિજય મેળવી લીધો. તો ભારત અને આયર્લેન્ડની મેચ વિશે આપણે વાત કરવાના છે. અને અશોકભાઈ, શરૂઆતમાં પહેલો સવાલ આપને એ પૂછું કે કોઈ ખાસ પ્રતિકાર તો નહોતો, તેમ છતાં ભારત માટે આ મેચ કેમ મહત્વની? પ્રતિકાર નહોતો, પહેલી વાત તો એ છે, પણ તે છતાંય આ નાની ટીમો અથવા તો જે ટીમો એ લોકોના ગ્રુપ અથવા તો એમાંથી રમીને જીતીને અહીંયા આગળ એન્ટ્રી લીધી છે, એટલે એ ટીમોને હળવાશથી લેવાયની પહેલી વાત આ હતી. બીજી સૌથી મહત્ત્વની વાત એ હતી કે ભારત પ્રથમવાર યુએસએની ધરતી ઉપર ક્રિકેટ રમી રહ્યું છે. આ દેશમાં ક્યારેય ક્રિકેટનું આયોજન થયું નથી, એટલે કે ભારતના કોઈ પણ ખેલાડી આ મેદાનો ઉપર રમ્યા હોય અથવા તો ત્યાંનો વાતાવરણનો અનુભવ હોય અથવા તો ત્યાંની પીચના ઉછાળ વિશે માહિતી હોય એવું કોઈ બેકગ્રાઉન્ડ ભારત પાસે હતું નહીં. એટલે ક્યાંક એક વસ્તુ કહી શકાય કે ત્યાંની પરિસ્થિતિઓ કેવી હતી, બાઉન્સ કેવો હતો, વિકેટો કેવી હતી, કારણ કે અમુક લેટડાઉન પીચીસ છે, અમુક પીચો બનાવવામાં આવી છે, પ્રેક્ષકોનો પ્રતિસાદ કેવો હતો, કારણ કે ઓબ્વિયસલી ન્યુયોર્કમાં મેચ હોય તો ત્યાં પ્રેક્ષકો તો ભારતના પણ હોય, તો એમનો કેવી રીતના એનો સપોર્ટ મળ્યો છે એ અગત્યનું. અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે ઘણી બધી ચર્ચાઓ થઈ છે કે ભાઈ ત્યાંની પીચો અનઇવન ઉછાળ છે, એનો બોલ પડ્યા પછી એનો ઇટ કમ્સ ઇટ ઇઝ શૂટિંગ ઓન ધ ફેસ, આ બધી ઘણી બધી ઘટનાઓ એવી હતી કે જે ઘટનાઓથી ભારત થોડું ચિંતિત હતું કે આમાં શું થઈ શકે કે કઈ રીતના બોલિંગ કરવી. તો એ તમામે તમામ પ્રકારની જે શંકા આશંકાઓ હતી એ કાલની બોલિંગ પછી ક્યાંક ને ક્યાંક દૂર થઈ, બિકોઝ દેર બીન એબલ ટુ મેન્ટેન વન વેરી ગુડ લાઇન, વન વેરી ગુડ લેન્થ, એન્ડ વોટ એવર એમને જે કોઈ ઉછાળ મળ્યા એ એમણે ટ્રાય કરેલા મળ્યા. એટલે ઘણીવાર શું થાય કે બોલ પડ્યા પછી અનઇવનલી શૂટ થાય, યુ ડોન્ટ નો દેટ. તમે એને બિલકુલ બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર રમવા જાઓ અને ત્યાં એકદમ શૂટ થઈને બોલ માથા પર આવે, ધીસ ઇઝ કોલ્ડ અનઇવન બાઉન્સ. તો અનઇવન બાઉન્સની પણ ક્યાંક વાત હતી, બટ ઓલ સેડ એન્ડ ડન જે ખેલાડીઓએ જે રીતે પ્રયત્નો કર્યા એ ભારતના બોલર્સ ખાસ કરીને એમણે એક સારું પ્રદર્શન કર્યું, એની ઉપર ઉછાળ પણ મેળવ્યો, વિકેટો પણ લીધી, અર્શદીપના બોલ સ્વિંગ પણ થયા, સિરાજના બોલ પેસ પણ આવી, બુમરાહ અનપ્લેએબલ પણ થયો. તો ઓલ સડન ડન
ક્યાંક ને ક્યાંક ભારતને જે જોઈતું હતું કે પાકિસ્તાન સામેની મેચ રમીએ એ પહેલાં ભારત વર્લ્ડ કપમાં કેટલા ડગલા કેટલી મજબૂત રીતે આગળ ભરી શકે છે, દેટ વોઝ ટુ બી ટેસ્ટેડ. અને એ ટેસ્ટ ક્યાંક ગઈકાલે કરવામાં આવ્યો. પહેલું થયું કે ચલો ભાઈ બોલિંગ યુનિટ હેઝ વર્ક વેલ. બેટિંગ યુનિટની વાત કરો તો રોહિત શર્મા પ્લેડ વેલ, ત્યાર પછી રિષભ પંત પ્લેડ વેલ. ખાસ કશું કરવાનું હતું નહીં, કારણ કે 96 રન્સનું ટાર્ગેટ હતું, 97નું કે બહુ મોટો ટાર્ગેટ નહોતો, એટલે એવું ફાસ્ટ રમવું નથી પડ્યું. પણ વોટ એવર દે હેવ પ્લેડ, દે વર એબલ ટુ યુનો ટેક ધ બોલ ઓન ટુ ધી બ્લેડ. મતલબ એ કે કોઈ એવો અનઇવન બાઉન્સ કે ઉછાળ લઈને માથામાં વાગ્યો હોય કે શરીરને વાગ્યો હોય એવી એવી સંભાવનાઓ કંઈ ખાસ ઊભી થઈ નહીં. અને દેટ યુ કેન સે કે અત્યારની જે મેચો રમાઈ રહી છે અથવા તો જે રીતે યુએસમાં મેચો રમાઈ છે, બાકીની મેચો પણ આપણે રમવાની છે, ત્યાં એક એક કોન્ફિડન્સ લેવલ બિલ્ડ થયું કે હા યસ વી કેન પ્લે ઓન ધીસ વિકેટ્સ, ધેર ઇઝ નથિંગ, નો હાર્મ. કારણ એવું હતું કે જો તમે વેન યુ આર એમિંગ ફોર ધ વર્લ્ડ કપ યુ રિક્વાયર ટુ હેવ ઓલ યોર પ્લેયર્સ ઇન્ટેક્ટ, એટલે કે કોઈપણ જાતની ઈજા ના થાય એવા ખેલાડીઓને તમારે સસ્ટેન કરવાના. યુ નીડ ટુ ટેક ધોઝ પીપલ રાઇટ ટુ ધ ફાઇનલ. જો તમે ત્યાં સુધીની વાત કરતા હો તો તમારે ત્યાં સુધી રહેવા, એટલે એ બધાની વચ્ચે આપણે જોઈએ તો યસ બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ ડન વેલ, ફિલ્ડિંગ બધા કેચિસ સારા એવા થયા અને બેટિંગ ડિપાર્ટમેન્ટે પણ સારું કર્યું. તો આ એક એક્સપિરિયન્સ લેવાનો હતો બિફોર અ બિગ મેચ. એ એક્સપિરિયન્સ ક્યાંક ભારતે બહુ સારી રીતે લીધો અથવા તો કહી શકાય કે સેટિસ્ફેક્ટરી લીધો, કે બિકોઝ નાઉ દે કેન ગો ઇન ધ નેક્સ્ટ મેચ વિથ દેટ કોન્ફિડન્સ કે ઓકે ભાઈ એની પીચો અનઇવન ઉછાળવાળી નથી કે કોઈ તકલીફ નથી આપતી. જ્યારે બાઉન્સર કરો ને બાઉન્સ થાય, દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. વેન યુ આર બાઉન્સિંગ ધી બોલ એન્ડ ઇન ધ મિડલ ઓફ ધી પટ્ટીની વચ્ચે તમે એ કરો ને ઉછળે, એ અલગ વસ્તુ. અનઇવન બાઉન્સ જ્યારે થતો હોય ત્યારે ઇટ બિકમ્સ વેરી ડેન્જરસ ફોર ધી બેટર્સ ટુ પ્લે. તો એ પરિસ્થિતિ ઊભી થઈ નહીં. એટલે આપણું લર્નિંગ એ હતું, ત્યાંની પીચ, ત્યાંના મેદાનો, ત્યાંના લોકો, ત્યાંની પરિસ્થિતિઓ, મેદાનની પરિસ્થિતિઓ. કારણ કે ઘણીવાર તમને વિકેટ સારી મળી હોય પણ આઉટફિલ્ડ બરાબર ના હોય, સો ઇવન ધ આઉટફિલ્ડ હેઝ બીન પ્રૂવડ વેરી રાઇટ. ત્યાં કોઈ એવા ખાડાખડિયા નથી કે જેથી કરીને ખેલાડીનો પગ મચકડાય. આની પહેલાં કમ્પ્લેન હતી રાહુલ દ્રવિડની કે ભાઈ આ પીચ ઉપર તો જો આ મેદાન ઉપર ખેલાડીઓ દોડશે તો એમનો પગ મચકોડવાની સંભાવના હોય છે. તો એ ક્યાંક આપણને જોવા ના મળ્યું. એટલે ઇન શોર્ટ આપણે એમ કહીએ કે એ પ્રકારના વાતાવરણમાં ભારત સેટ થયું. અને બીજું એક સેટ એ રીતે બી થયું કે દે હેવ ગોટ અ વિક્ટરી, એટલે ઓવરઓલ સેલિબ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો હા ભલે આયર્લેન્ડ હતું બટ યસ ઇટ ઇઝ અ વિક્ટરી. તો આ બધી બાબતો જે છે એ બાબતો કાલે આપણે પુરવાર કરવાની હતી અથવા તો એમાંથી લર્ન કરવાનું હતું કે ભાઈ બાઉન્સ થાય તો શું, અનઇવન બાઉન્સ આવે તો શું. તો આ બધી પરિસ્થિતિઓમાં ક્યાંક ભારતીય ટીમને એ અનુભવ મળી ગયો કે એની વિકેટો સારી છે, સસ્ટેનેબલ છે. અને પાકિસ્તાન સામે આપણે રમવા જઈએ છીએ, એક બહુ જ મોટી મેચ રમવા જઈ રહ્યા છે, ત્યારે વી કેન ગો વિથ ધેટ કોન્ફિડન્સ. બિલકુલ. અને જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ તો ખાસ કરીને ખૂબ શાનદાર રહ્યું. 3 ઓવરમાં માત્ર 6 રન આપીને 3 વિકેટો એણે ઝડપી. તો કેવી રહી બુમરાહની બોલિંગ આપની દ્રષ્ટિએ, ભારત માટે કેટલો મહત્વનો છે આ દેખાવ? સી વી હેવ સર્ટન પ્લેયર્સ હુ આર આઉટસ્ટેન્ડિંગ, જસપ્રીત બુમરાહ ઇઝ વન ઓફ ધેમ. વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ આ બે ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ આ બંને ક્ષેત્રમાં દે આર ધ માસ્ટર્સ. માસ્ટર્સ એટલા માટે કહું છું કે બિકોઝ જસપ્રીત બુમરાહ હેઝ શોન ધ વર્લ્ડ કે એને એની બોલિંગ અનપ્લેએબલ છે. હી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ બોલર ઓન ધી અર્થ અત્યારે. અત્યારે તમે આટલા બધા બોલર્સ દુનિયાના તમે જુઓ, એમાં સૌથી ખતરનાક બોલર તરીકે જો ગણના થતી હોય તો એ જસપ્રીત બુમરાહની છે. જસપ્રીત બુમરાહ જે રીતે, એક તો અનપ્લેએબલ છે, એની બોલિંગમાં રન આવવા જ મુશ્કેલ છે. એટલે 3 ઓવર કરી એમાં 6 જ રન આવ્યા. તો પહેલી વસ્તુ કે ઇકોનોમી રેટ એનો જબરજસ્ત છે, અને બીજી વસ્તુ એ કે હી ઇઝ અ વિકેટ ટીકર બોલર. અને નોટ ઓન્લી ટુડે, કોઈ પણ તમે મેચો જુઓ અથવા તો કોઈ પણ ફલક ઉપર, વેધર ઇટ ઇઝ અ ટેસ્ટ મેચ, વેધર ઇટ ઇઝ વન ડે, વેધર ઇટ ઇઝ અ T20, હી ઇઝ ઓલવેઝ ધેર ટુ એટેક. ભારતના એટેકિંગ બોલર તરીકે અને વિકેટ ટેકિંગ બોલર તરીકે જસપ્રીત બુમરાહ જલ્દીથી યુએસએની વિકેટો પર સેટ થઈ જાય એ જરૂરી હતું. દેટ વોઝ ધ પ્રાઇમ યુનો આપણું એ હતું કે ભાઈ જલ્દીથી બુમરાહ કેવી બોલિંગ કરે છે અથવા એ કેવી કેવો ફાયરી સ્પેલ નાખે છે, દેટ વોઝ ટુ બી સીન.
તો એ ક્યાંક ને ક્યાંક નો ઇટ ઇઝ વેરી મચ સેટિસ્ફેક્ટરી, મેન ઓફ ધ મેચ પણ એને મળ્યો છે. અને ધ વે હી હેઝ બોલ્ડ ઇટ ઇઝ ટેરિફિક, એટલી એની પેસ છે. અને અનપ્લેએબલ ડિલિવરીઝ માટે તો યોર્કર્સ તમે જોઈ લો કે ફૂલ ડિલિવરીઝ તમે જોઈ લો કે શોર્ટ ડિલિવરીઝ જોઈ લો, ઇઝ એમેઝિંગ. અને એ લય, એ લાઇન, એ વિકેટ ટેકિંગ બોલિંગ હેઝ કમ બેક અગેન. સો વી આર સેટિસ્ફાઈડ દેટ યસ, પ્રીમિયર બોલર, ભારતનો પ્રીમિયર બોલર, ભારતનો મોસ્ટ વિકેટ લેનાર બોલર અને સૌથી સારામાં સારો ખેલાડી જસપ્રીત બુમરાહ, એની પોતાની જે બોલિંગની લય છે એ બોલિંગની લયમાં ફરી એકવાર આપણને જોવા મળી રહ્યો. સો દેટ વોઝ ધી સેટિસ્ફેક્ટરી પોઈન્ટ ઓફ, કારણ કે હી ઇઝ ધ મેન હુ ઇઝ અ વિનર, મેચ વિનર. ટુર્નામેન્ટ તમારે જીતવી છે, વર્લ્ડ કપ તમારે જીતવો છે, તો જસપ્રીત બુમરાહ હેઝ ટુ બી ફિટ, ફાઇન એન્ડ એક્યુરેટ. આ ત્રણેય વસ્તુ હોવી જરૂરી છે. બિલકુલ. અને બુમરાહની સાથે અર્શદીપ અને શિરાઝે પણ શાનદાર બોલિંગ કર્યું છે. હવે આગામી મેચ માટે જે આખું આપણું ટીમ ઇન્ડિયાનું બોલિંગ યુનિટ છે, તો એનું પ્રદર્શન સંતોષકારક કહી શકાય કે આગામી મેચો માટે રેડી છે તેઓ? સી, બે વસ્તુ બની. કાલની મેચમાં જે રીતે જસપ્રીત બુમરાહે બોલિંગ કરી, પેસ છે કે યુનો ફૂલ ડિલિવરી છે કે યોર્કર્સ છે, ઇટ વોઝ પરફેક્ટ. કોઈ પણ ટીમ એક બોલરથી તો જીતી ના શકે, કારણ કે એને તો ચાર ઓવર્સ નાખવાની છે. દેન વોટ અબાઉટ ધી અનધર 16 ઓવર્સ? તમારી પાસે એવા ખેલાડી હોવા જોઈએ કે જસપ્રીત બુમરાહ જે દબાવ બનાવે કે એની બોલિંગમાં રન ના થઈ શકે, એ દબાવની વચ્ચે જ્યારે બીજો બોલર આવે ત્યારે એને વિકેટ મળવી જોઈએ. સી, બેનું કોમ્બિનેશન એ રીતે કામ કરે કે એક પ્રેશર લાવે તો બીજો પછી એને લાગે કે આના આની બોલિંગમાં તો રન થતા નથી, તો લાય આને જોડવાનો ટ્રાય કરું. હાઉ હાર્દિક પંડ્યા હેઝ ગોટ 3 વિકેટ્સ, દેટ ઇઝ ધ રીઝન. કારણ કે ના સિરાજની બોલિંગમાં રન થયા, ના અર્શદીપની બોલિંગમાં રન થયા, કે ના બુમરાહની બોલિંગમાં રન થયા. તો એક જ ખેલાડી હતો કે જેની બોલિંગમાં રન કરવા પડે, એ હતો હાર્દિક. એટલે એને ટાર્ગેટ કર્યો, ટાર્ગેટ કર્યો એટલે એની પણ બોલિંગ સારી છે, તો હી ગોટ ધ વિકેટ્સ ઓલ્સો, રન પણ ગયા, પણ એની સાથે સાથે એણે 3 વિકેટો પણ લીધી. સો અહીંયા આ બહુ અગત્યનું છે કે તમારો સેકન્ડ બોલર કેવું પરફોર્મ કરે છે. આજે તમે ધારો કે પહેલી ઓવર નાખીને એ ઓવરની અંદર 2 રન આપ્યા કે 1 રન આપ્યો, તમે બરાબર કંટ્રોલ કરી રાખ્યું, બીજી ઓવર અર્શદીપ લઈને જાય ને એ 20 રન આપી દે, તો ધસ નો સેન્સ. એક ઓવર તમારી 1 રનની હોય અને બીજી ઓવરમાં 20 રન જાય તો 10 રનની એવરેજ થઈ જાય. તો સપોર્ટ બોલર અથવા તો સેકન્ડ બોલર એ તમારો મજબૂત હોવો જોઈએ. તો અર્શદીપ અને સિરાજે જે રીતે બોલિંગ કરી, દેટ વિઝ એબ્સોલ્યુટ. અને એમાં તે અર્શદીપની જે સ્વિંગ થયા અને જે રીતે એને બોલિંગ કરી છે, એ શું ધ મેચ્યોરિટી. અર્શદીપ એની પહેલાં પણ રમ્યા છે, તે વખત કરતાં આ વખતે વધારે મેચ્યોર બોલર તરીકે થયા છે. એટલે અહીંયા સિરાજ તમે લઈ લો, બુમરાહ તમે લઈ લો, અને આ બંને ખેલાડીઓની સાથે સાથે તમારે અર્શદીપને લેવો પડે. એટલે 3 ફાસ્ટ બોલર્સ તમારા, પ્રીમિયમ બોલર્સ તમારા, અને ત્યાર પછી એ 3 બોલરોની જબરજસ્ત બોલિંગના દબાણને કારણે ધ 4th ફાસ્ટ બોલર્સ, દેટ ઇઝ હાર્દિક પંડ્યા, હુ ગોટ ધ વિકેટ્સ. સો ધીસ ઇઝ કોલ્ડ અ પરફેક્ટ યુનિટ. પરફેક્ટ યુનિટ 1 ઇઝ પ્રેસિંગ હાર્ડ ટુ યુ નો ઇન્વાઇટ બેટ્સમેન ફોર ધ મિસ્ટેક્સ. ઇન્વાઇટ કરે છે કે યાર તમે મારી બોલિંગમાં રન લો અને તે ગેટ ધ વિકેટ. સો એક કમ્પ્લીટ યુનિટ તરીકે કાલે આયર્લેન્ડના કોઈ ખેલાડીને, કોઈ પણ ખેલાડીનો ભારતના બોલર્સનો બોલ દેખાયો જ નથી એમ કહે તો ચાલે. દે વર જસ્ટ ગોઈંગ બ્લાઇન્ડ. એ ઇનસ્વિંગ માટે રમે તો બોલ આઉટસ્વિંગ થઈ જાય, એ આઉટસ્વિંગ માટે રમે તો બોલ બોલ્ડ થઈ જાય, સીધો અંદર આવે. સો પ્રોબ્લેમ ઇઝ કે આપણે એમ કહીએ કે ભાઈ એની બેટિંગ ખરાબ છે કે એમ, એ વખત પણ જે બોલિંગ થઈ એ બોલિંગ વોઝ ઓફ અ ગ્રેટ ક્વોલિટી. અરે એટલા માટે એમ કહેવાય કે હા, આ જો બોલિંગ આ યુનિટ આટલું સારું કામ કરે છે, ધેર આર 4 ફાસ્ટ બોલર્સ. એ 3 ફાસ્ટ બોલર જે પ્રીમિયમ બોલર, અને બીજો છે કે આપણી પાસે બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા. તો આ 4 જણા જો આટલું દબાણ લાવવામાં સફળ થાય, તો ડેફિનેટલી આપણી આગળની મેચો અથવા તો વર્લ્ડ કપ વિઝન આપણે જોઈ રહ્યા છે. એવું માનવાનું કોઈ કારણ નથી કે આ નબળી ટીમ છે ને એની સામે ભારતે બહુ સારી બોલિંગ કરી. આઈ એમ નોટ ઓફ ધેટ ઓપિનિયન. હું એમ માનું છું કે કોઈ પણ ટીમ હોય, T20માં કોઈ પણ ટીમને નબળી ગણવાની નથી. ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક ટીમ એન્ડ યુ નીડ ટુ બોલ્ડ ધેમ આઉટ, એન્ડ દેટ ઇઝ વોટ હેઝ બીન ડન. સી, ઘણીવાર એવું બને છે કે આપણે લાઇટલી રમવા જઈએ, કહો આ ટીમને શું એ કરવા, અને એ ટીમ જીતી જાય. એવું નહીં, કોઈ પણ ટીમ સામે આવી એ ટીમને પાડી દેવાની છે અને આઉટ કરી દેવાની છે, એની સામે જીતવાનું છે. એક ગોલ લઈને આપણે રમવાનું છે. વોટ હેપન્ડ ઇન વન ડે વર્લ્ડ કપ? વી વોન ઓલ ધ મેચિસ, કારણ કે જ્યારે આપણે ઉતર્યા ત્યારે મેચ જીત્યા.
તો દેટ વોઝ ધ સ્પિરિટ એન્ડ દેટ ઇઝ ધ સ્પિરિટ સ્ટીલ, અને એ આપણને જોવા મળ્યો. તો એક બોલિંગ યુનિટનો જે ભરપૂર જેને કહેવાય કે એક ફાયદો મળ્યો અથવા તો જે યુનિટ તરીકે રમવું જોઈએ એ પ્રકારનો પરફોર્મન્સ ભારતને ડેફે. રાહુલ દ્રવિડની આ છેલ્લી સિરીઝ છે એઝ એઝ અ કોચ, છેલ્લો વર્લ્ડ કપ છે. તો સી એવરીબડી ઇઝ વેરી મચ ચાર્જ કે ભાઈ એને એક ફેરવેલ એવી આપીએ કે જે એને યાદ રહી જાય. સો વોટ કુડ બી ધેટ ફેરવેલ? ધ વિનિંગ ધ વર્લ્ડ કપ. તો એ રીતે જોવા જઈએ તો હું માનું છું કે ધ યુનિટ વિચ હેઝ વર્કડ, દે વર્ક વેલ, પરફેક્ટ, વિથ ગ્રેટ એક્યુરેસી, અને હું માનું છું કે આ યુનિટ છેક સુધી આવું પ્રદર્શન કરે. બિલકુલ. અને આપણે જ્યારે ગઈકાલે ચર્ચા કરી રહ્યા હતા ને એ વખતે તમે પણ ભાર મૂક્યો હતો આ વાત ઉપર કે બધો આધાર જે છે તે ઓપનિંગ ઉપર છે. તો આખરે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઓપનિંગ કર્યું. હવે શું આગળની બધી મેચો આ જ સેમ પેટર્નથી રમાવા જઈ રહી છે? અને ખાસ તો પાકિસ્તાન સામેની મેચ છે, શું પાકિસ્તાન સામેની મેચમાં આપણે શિવમ દુબેને જોઈ શકીશું? સી શિવમ દુબે વોઝ ઇન્ક્લુડેડ યસ્ટરડે. આપણે ગઈકાલે વાત થઈ હતી કે જો શિવમ દુબેને જો ઇન્ક્લુડ કરશે તો જયસ્વાલ નહીં રમે અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે. સેમ થિંગ હઝ હેપન. વિરાટ કોહલી ઓપનિંગ કરી, ઠીક છે, જલ્દી આઉટ થઈ ગયો, દેટ ઇઝ નોટ ટુ બી વરીડ અબાઉટ, કારણ કે હી ઇઝ અ મેન ઓફ ગ્રેટ ટેમ્પરામેન્ટ, એટલે હી વિલ કમ બેક, એમાં કોઈ એ નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એનો જે ફેવરિટમાં ફેવરિટ કન્ટ્રી છે અગેન્સ્ટ વિચ હી લવ ટુ પ્લે, દેટ ઇઝ પાકિસ્તાન. એટલે હું માનું છું કે શિવમ દુબેને અત્યારે તો રમાડવામાં આવ્યો છે પહેલી મેચમાં, કારણ કે એને આ વખતે રમવાની તક મળી નથી. મીન્સ કે બહુ નાનું ટોટલ હતું અને એ ખાતું ખોલાવવાની જરૂર પણ ના પડી. રિષભ પંતે મેચ જીતાડી પણ દીધી, તો હી વોઝ નોટ એબલ ટુ બેટ, એટલે એને કોઈ બેટિંગ કરવા, હી વોઝ ધેર, આઉટ નથી થયો. એને એક તક આપવામાં આવશે અને હજુ આ જ કોમ્બિનેશનથી ભારત પાકિસ્તાન મેચ સામે ઉતરી શકે છે. આપણે માનીએ છીએ કે ભાઈ એક લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન હોય તો ઇટ્સ ઓલવેઝ ગુડ. જો યશસ્વી જયસ્વાલ ને રોહિત શર્મા ઓપન કરે તો ઇટ્સ ડિફરન્ટ ગેમ ઓલ ટુગેધર. બટ જો તમારે મિડલ ઓર્ડરને થિકન કરવો હોય, મિડલ ઓર્ડર થિકન ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ સંભળી સેક્રિફાઇસીસ. તો ધ મેન હુ હેઝ સેક્રિફાઇસ ઇઝ જયસ્વાલ. એને ઓપનિંગમાંથી ખસેડવામાં આવ્યો, વિરાટ કોહલીને ઓપનિંગ કરવા દેવામાં આવ્યું અને શિવમ દુબેને પાંચમા ચોથા પાંચમા સ્થાને લાવવામાં આવ્યો, જેથી કરીને રિષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા આ ચાર ખેલાડીઓ આપણા મિડલ ઓર્ડરના મજબૂત થઈ જાય. કે જે અત્યારે તો ખેર જરૂર નથી પડી 196 રન કરવાના હતા, પણ આગામી મેચોમાં તો આપણી સામે કોઈ પણ આવી શકે છે. અને આ જ બધા ખેલાડીઓ આપણી પાસે બધી ટીમો આવવાની છે કે જે ભારતમાં જ આઈપીએલ રમીને ગઈ છે, ભારત સામે જ રન બનાવીને ગઈ છે, આપણા જ ખેલાડીઓને રમીને ગઈ છે અને આપણી સામે રમવાની છે. એટલે આપણું કોઈ રહસ્ય બી નથી. આપણે કોઈ એમ ના કહી શકીએ કે આ અમારું ટ્રમ્પ કાર્ડ છે અથવા તો અંડર ધ સ્લીવ્સ અમે આ લઈ જઈએ છે કે હુકમનો એકો છે. કોઈ હુકમનો એકા નથી આપણી પાસે. તો આ પરિસ્થિતિમાં હું માનું છું કે આ એક સારામાં સારું એક પ્રદર્શન કહી શકાય. બિલકુલ. અને સૂર્યકુમાર યાદવ એ હજુ પણ આઈપીએલના મૂડમાં જ લાગે છે. બિનજરૂરી શોટ મારીને એણે સાવ જ વિકેટ ફેંકી દીધી એમ કહી શકાય? સી બહુ સાચી વાત છે, બિકોઝ સી ભારત એક પોટેન્શિયલ પ્લેયર તરીકે એની સામે જોઈ રહ્યું છે. હી વોઝ બીન ટ્રાઈડ ઇન ટેસ્ટ મેચીસ, હી વોઝ ફ્લોપ્ડ, હી વોઝ ટ્રાઈડ ઇન વન ડે, હી વોઝ ફ્લોપ્ડ. નાઉ ધીસ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ફોર્મેટ વેર હી ઇઝ નંબર વન ઇન ધ વર્લ્ડ. આઈસીસી રેન્કિંગમાં T20નો નંબર વન બેટર છે સૂર્યકુમાર યાદવ. તો એની પાસેથી વેન હી કમ્સ ઓન ધી ફિલ્ડ, યુ નો પીપલ એક્સપેક્ટ હિમ ટુ પ્લે. એમ થાય કે આના છગ્ગા જોવા મળે, ચોગ્ગા જોવા મળે, અને એક સારી પરિસ્થિતિ હોય. સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. વેન યુ આર ઇન અ ગુડ કન્ડિશન યુ ઓલવેઝ ટાઈમ ટુ ગો કે ચલો હું બે ચાર છગ્ગા મારી લઉં આમ તેમ. બટ દેટ ઇઝ વેરી ડાઇસી સિચ્યુએશન. જ્યારે તમે આવું કરવા જાઓ છો ત્યારે ચોક્કસ તમે આઉટ થાઓ છો, ચોક્કસ આઉટ થાઓ છો, ઇન ધ સેન્સ કે આઉટ થવાની શક્યતા વધારે હોય. એ વખતે તમારે થોડુંક વિચારીને થોડું છે, કારણ કે કોઈ એવી સી અલ્ટિમેટલી રન્સ આર ઇમ્પોર્ટન્ટ. તમે મેદાન ઉપર આવો છો, તમારા નામની સામે કેટલા રન લખાય છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એની ટીમ. કાલે કોઈ એવું દબાણ નહોતું કે આ ઓવરમાં આપણે આટલા રન કરવા પડે, કોઈ એકદમ ઇઝી મેચ હતી, કોઈ ટાર્ગેટ જેવું જ નહોતું. 97 ટાર્ગેટ 20 ઓવરમાં કંઈ જ ના કહેવાય. એ વખતે તમારે તમારી ઇનિંગ બિલ્ડઅપ કરવી જોઈએ કે ચલો હું આજે બીજા 50 રન મારું અથવા તો વોટ એવર રન કરવાના તો અણનવ રહું અને રન્સ બનાવીને ટીમને જીતાડું. આઈ થિંક દેટ કોન્સેપ્ટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. આઈપીએલ ઇઝ અ ડિફરન્ટ ગેમ ઓલ ટુગેધર. હિયર યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી
અને કન્ટ્રી માટે જ્યારે તમે દેશના ગૌરવ માટે રમતા હોય, યુ નીડ ટુ ચેક યોર શોટ્સ. આઈ મીન એવરીબડી એક્સપેક્ટ કે ભાઈ હી પ્લેઝ ગુડ ગેમ અને સારી રમત રમે, અથવા તો સારી બેટિંગ એની લોકોને જોવા મળે. તો વી વિશ કે નેક્સ્ટ મેચોમાં એનો જલવો દેખવા જોવા મળે આપણને. બિલકુલ. અને આયર્લેન્ડના પ્રદર્શનની પણ આપણે વાત કરવી અહીંયા જરૂરી છે, કેમ કે ગઈકાલની આપણે ચર્ચામાં એ વાત ઉપર પણ વાત કરી હતી કે આયર્લેન્ડ આમ તો મજબૂત ટીમ છે, તો હવે ગઈકાલે શું થઈ ગયું અચિન, તો કેમ આટલું નબળું પ્રદર્શન આ ટીમનું, તમે કયા કારણો જોઈ રહ્યા છો? સી, પહેલી વસ્તુ તો કે આયર્લેન્ડની નબળી ટીમ છે, બરાબર છે. તમે ભારતની સામે રમેલી સાતે સાત મેચો ભારતે જીતી છે, એટલે એવું નથી કે એ કોઈ રીતે ભારતને ડોમિનેટ કરી શકે. યસ, વન્સ એન્ડ ટૂઝ એકાદ બે ખેલાડીઓ હોય કે જે સારું રમીને પ્રદર્શન એમનું એ કરી શકે. અહીંયા સવાલ એ હતો કે આ ટીમની સામે ભારત કોઈ ડિબેકલ ના થાય, ભારતનો કોઈ ધબડકો ના થાય, કારણ કે આ ટીમોનું લક્ષ્ય જે છે એ લક્ષ્ય એ જ હોય કે કોઈ સારી ટીમને હરાવે. હાઉ દે આર ગેટિંગ સેટિસ્ફાઈડ કે યસ વી બીટ ઇન્ડિયા. જ્યારે વિરાટ કોહલીની વિકેટ લીધી, જે બોલર હતો, હી વોઝ વેરી હેપી, કારણ કે એને તો આખું વર્લ્ડ કપ જીતવા કરતાં વધારે આનંદ થયો કે એણે વિરાટ કોહલીને આઉટ કર્યો. તો દેટ ઇઝ વોટ ધે વોન્ટેડ. એટલે આપણે, અને મેં એ પણ કહ્યું કે ભાઈ વન ગુડ બોલ એન્ડ વન બેડ શોટ, ધેર વોઝ નો નીડ ફોર વિરાટ કોહલી ટુ ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક એન્ડ ગો ફોર દેટ શોટ. બેક ફૂટ ઉપર જઈને જે બાઉન્સ, અરે ફ્રન્ટ ફૂટ ઉપર જઈને જે રીતે શોટ માર્યો એ જરૂરી નહોતો. બટ ઓકે, ઓપનિંગ બેટ્સમેનની એ તાસીર હોય છે કે ભાઈ યુ હેવ ટુ સ્કોર ધ રન્સ, એટલે થયું. તો અહીંયા આગળ તો એક વિકેટ પડે એ પણ એના માટે, સૂર્યકુમાર યાદવની વિકેટ પડી, બોલર ઇઝ હેપી. તો એ તો ચોક્કસ હતું કે આયર્લેન્ડની ટીમ કે આપણી, પણ હા, એ લોકો પણ ક્વોલિફાઈ થઈને આવેલા જ. અમેરિકાની ટીમે શું કર્યું? અમેરિકાની ટીમ જબરજસ્ત રમીને જીતી, ત્યાર બંને મેચો એ લોકોએ શાનદાર પ્રદર્શન કર્યું. હવે પાકિસ્તાન સામે રમે, પાકિસ્તાન ઇઝ અંડર પ્રેશર, કે યુએસએની ટીમ કે જે કોઈ જગ્યાએ એવો પ્રદર્શન નથી કે કોઈ એવો રેકોર્ડ નથી, પણ આ વખતે ઇન ધીસ પર્ટિક્યુલર સિઝન દે હેવ સ્કોર્ડ હાઈએસ્ટ રન સો ફાર. તો આ વસ્તુ છે, તમે લાઇટલી લઈ ના શકીએ આપણે, કારણ કે આપણા માટે દરેક મેચ અગત્યની છે, દરેક પોઈન્ટ્સ અગત્યના, બિકોઝ યોર ટાર્ગેટ ઇઝ ટુ બી નંબર વન એન્ડ ટુ ઇન ધ ગ્રુપ, તો તમે સુપર એટમાં જશો. લાસ્ટ ટાઈમ આપણે એવી રીતના બન્યું, ભાઈ શરૂઆતમાં આપણે હારી ગયા બધાની સાથે, ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા, આપણે પાકિસ્તાન સામે હારી ગયા, અને આપણો ત્રીજો નંબર આવી ગયો. તો બે ટીમો આગળ ગઈ, આપણે રહી ગયા. સો વી ડોન્ટ વોન્ટ ટુ ટેક એ ચાન્સ. યસ, આયર્લેન્ડ ઇઝ અ ન્યૂ ટીમ, અથવા તો એટલી મજબૂત ટીમ નથી, પણ એ અપસેટ સર્જવા માટે કેપેબલ છે. જેમ યુએસએ જે રીતે અપસેટ સર્જ્યો છે, એ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય પણ કોઈ પણ ટીમની સામે બની શકે છે. એટલે આપણે એનાથી થોડું કેરફુલ રહેવાનું. યસ, એનું પ્રદર્શન એટલું સારું નહોતું, એનું કારણ એ જ હતું કે શરૂઆતમાં જે ભારતની બોલિંગ જે થઈ એ ખતરનાક હતી. એ જો પરિસ્થિતિ અલગ હોત તો આખી વાત અલગ થઈ જાત. બટ ધ વે વી બોલ્ડ, આપણે એમને 96 રનમાં આઉટ કર્યા, એટલે આખું જે કહેવાય ને કે રમવાના જે પત્તા છે બદલાઈ ગયા. હેડ ઇટ દે બીન સમ અધર વે, અથવા તો એમની બોલિંગ જો હોત તો ભારત કેટલો સ્કોર કરત, ત્યારે એમની તાકાતનો ખબર પડે. ભારતે 200 રન કર્યા તો એ ટીમ કેટલું સારું રમી શકે છે ટાર્ગેટ ચેસ કરતી વખતે, એ અગત્યનું. આ તો બધા ફાયરી બોલર હતા અને પહેલાં જ એમને ફેસ કરવાનું આવ્યું છે. 96માં ઓલ આઉટ થયા, એટલે ભલે આપણે બહુ આસાનીથી જીત્યા, પણ એવું આસાનીથી જીતવા, જો તો બીજી એક મેચ રમવાની આપણે યુએસએ જોડે, યુ હેવ ટુ બી કેરફુલ. ભલે આપણી સામે ક્યારેય યુએસએ નથી જીત્યું, કે યુએસએ પહેલી વાર રમી રહ્યું છે, યજમાનવી છે અને પોતે રમી પણ રહ્યું છે, પણ એને જે રીતે પ્રદર્શન કરીને 194 રન્સ એના ખેલાડી બનાવ્યા, 10 છગ્ગા માર્યા એમણે, દેટ હેઝ બીકમ થર્ડ રેકોર્ડ ઓફ T20 વર્લ્ડ કપ. તો એટલે કોઈ પણ નાની ટીમ અથવા તો આ પ્રમાણે આવેલી ટીમ કેનોટ બી અંડર એસ્ટિમેટેડ. બિલકુલ. હવે આજની મેચની પણ આપણે વાત કરી લઈએ, શું સ્થિતિ લાગી રહી છે? ઓસ્ટ્રેલિયાએ ઓમાનને હરાવ્યું છે, પાકિસ્તાન યુએસ સામે રમવા જઈ રહ્યું છે, એટલે શું કહેવા માંગશો? સી, પહેલી વસ્તુ તો એ છે કે ઓસ્ટ્રેલિયા એક મજબૂત દાવેદાર છે વર્લ્ડ કપની, સિમિલર વે, કારણ કે એમની સામે જે ટીમ હતી એ પણ એટલી કદી બહુ મજબૂત નહોતી, પણ બહુ નોંધવા જેવી વાત છે, યુએસએ જેટલો સ્કોર ઓસ્ટ્રેલિયા પણ ના કરી શકે. દે વેર બીન બર્લ્ડ લાઉટ, એમણે 164 રન જ કરી શક્યા 5 વિકેટ ગુમાવીને. યુ કેન જસ્ટ ઇમેજિન ધ વે ધ અધર ટીમ, દેટ ઇઝ ઓમાન, હેઝ બોલ્ડ. એને તમારે ક્રેડિટ આપવી પડે કે તમે એક ચેમ્પિયન ટીમ
અથવા તો ચેમ્પિયન મટીરિયલ જે કહી શકો એ ટીમને તમે આટલે સુધી સીમિત રાખ્યા. ભલે આમની બોલિંગ તો જબરજસ્ત છે, એમને 125 રનના સામેની ટીમને આઉટ કરીને મેચ જીતી લીધી, પણ એમનું પ્રદર્શન શાનદાર રહ્યું. તો અહીંયા આગળ ઓસ્ટ્રેલિયા તો ખેર જીતી ગયું છે. નાઉ ધીસ મેચ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ક્રુશિયલ. આજે રાત્રે 9 વાગે રમાશે જે મેચ પાકિસ્તાન અને યુએસએની. મેં તમને કહ્યું એ પ્રમાણે યુએસએ હેઝ ડન ટેરિફિક વેલ, એટલે એને કહી શકાય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી. બાંગ્લાદેશને એમણે સિરીઝ પરેશાન કરી મૂક્યા, એમની સામે પણ જીત્યા છે. નાઉ દે આર હિયર. પાકિસ્તાનની ટીમ એટલી સારી નથી રહી અથવા તો એટલી સારી રમતા નથી એ લોકો. આયર્લેન્ડ સામે પાકિસ્તાનની ટીમ હારી ગઈ છે રિસન્ટ શ્રેણીમાં. તો અત્યારે પાકિસ્તાન ઇઝ અગેન અ ચેમ્પિયન ટીમ, વન ઓફ ધ બેસ્ટ ટીમ, એમાં કોઈ બેમત નથી. આપણી જે 5 ટીમો જે આપણે ગણતા આવીએ તો એમાં આપણે પાકિસ્તાનનું નામ પણ લેવું પડે. અહીંયા આગળ એ છે કે પાકિસ્તાન કેવું પ્રદર્શન કરે છે એના કરતાં યુએસએ કેવું પ્રદર્શન કરશે એના ઉપર લોકોની નજર વધારે છે. અને યુએસએ પાકિસ્તાનને હરાવે છે, બેનિફિટ ભારતને છે. કારણ કે ટોચની 2 ટીમો જો આવે તો આની પહેલી મેચ જીત્યા છે, બીજી મેચ જીત્યા છે, 2-2 4 પોઈન્ટ સાથે નંબર 1 પર જશે. અને જ્યારે આપણે ઉતરીશું મેદાન ઉપર પાકિસ્તાન સામે, અને આપણે પણ જો જીતીએ છીએ, પાકિસ્તાન કેન બી ધ 3rd ટીમ, 2nd ટીમ કેન બી યુએસ. તો બહુ જ એક અલગ જ પ્રકારનું એ છે, ડાઇસી સિચ્યુએશન છે. અહીં આગળ યુએસએનું જે જોશ છે એ પાકિસ્તાનને તકલીફ આપે છે કે નહીં પહેલાં એ જોવું પડે. ઇઝ અ ગુડ ટીમ ડુઈંગ વેરી વેલ, ગુજરાતી ખેલાડીઓ પણ ઘણા બધા એમાં છે કેપ્ટન સહિત. તો ક્યાંક ને ક્યાંક આ ટીમને અગેન અંડરએસ્ટિમેટ કરાશે નહીં, કારણ કે બાબર આઝમની ટીમ ભલે મજબૂત છે, બધું બરાબર છે, પણ રિસન્ટ પાસ્ટ એમનો સારો નથી. દે હેર નોટ બીન એબલ ટુ વર્ક કન્સિસ્ટન્ટલી કે ભાઈ જીત્યા જ હોય એવું. તો હું માનું છું કે એક વસ્તુ, અને બીજી કે 4 મેચો યુએસ જીત્યું છે છેલ્લી 4 મેચો, અને અહીંયા આગળ 3-2 રેશિયો છે. એટલે આ વસ્તુ વિચારવા જેવી છે કે દે આર અહેડ ઓફ પાકિસ્તાન. અને એટલા માટે આજની મેચ રસપ્રદ રહેશે, રોમાંચક રહેશે, કારણ કે બંને ટીમોને જીતવું છે, બંને ટીમોને ટેબલમાં ટોપ થવું છે, ગ્રુપમાં ટોપ થવું છે. બિલકુલ જી અશોકભાઈ. તો હવે આપણે આયર્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે જે મેચ રમે એના વિશે ચર્ચા કરી લીધી, હવે પાકિસ્તાન યુએસ સામે જ્યારે મેદાનમાં ઉતરી રહ્યું છે તેના વિશે પણ વાત કરી લીધી છે. આ મેચ કેવી રહેશે તેના વિશે પણ આગળ જતા ચર્ચા કરતા જ રહીશું. હાલ તમે જોડાય એ બદલ આપનો આભાર અશોકભાઈ. થેન્ક યુ સો મચ. તો ગઈકાલની મેચ આયર્લેન્ડની ટીમ અમેરિકાના મેદાન પર તો નબળી સાબિત થઈ, હવે પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન કેવું રહેવા જઈ રહ્યું છે તેના વિશે આપણે નજર રહેશે. વર્લ્ડ કપમાં પહેલી જીત આપણને તો મળી જ ગઈ છે, તો આશા રાખીએ કે આ જ રીતે આ જીતનો દોર યથાવત રહે. આજની મેચોમાં કેવું પ્રદર્શન રહે છે તે સતત અપડેટ્સ અમે આપને આપતા રહીશું. હાલ કાર્યક્રમમાં અહીં સમાપન થાય છે, રજા આપશો. નમસ્કાર. We'll be right back.